તો દેશમાં કોની સત્તા ચોથી જૂને પરિણામ આવશે પણ એ પહેલા જ વારમાં આપના સુધી રાખશે એક્ઝેક્ટ એક્ઝિટ પોલ એક કરોડ લોકોનો સર્વે કર્યા બાદ એક કરોડની સેમ્પલ સાઈઝ જર આવતો આ એ સર્વે કે જેનાથી ખૂબ સચોટ આંકડા આપના સુધી પહોંચાડી અને એની વિશ્વસનીયતા એટલે વધી જાય છે કારણ કે અમે દેશના ખૂણે ખૂણે લોકોનો સંપર્ક કરો છે તબામે તમામ લોકસભા બેઠકો અને તેની અંદર આવતી વિધાનસભાને પણ આવરી લીધી છે બસ અડધો કલાક બાદ

બસ થોડી જ મિનિટો બાદ આપની સ્ક્રીન પર હશે ટીબી નાઈડ ને પીપલ્સ ઇન સાઇટ અને પોલ્સ શેટની સાથે મળીને આપ સર્વે કરોશે અને લોકોના ડેટા બેંકમાંથી રેન્ડમ કોલ કરવામાં આવ્યા તેમને પૂછવામાં આવ્યું અને એ જ તેમનો જવાબ આજે અમે બસ થોડી જ મિનિટો બાદ સુધી રાખીશું બિલકુલ અને આ એક્ઝિટ પોલ ખરેખરમાં એક્ઝિટ પોલ સાબિત થવા જઈ રહ્યો છે અને એનું કારણ પણ છે આની પહેલા જ્યારે જ્યારે પણ આ પોલ આવ્યા છે ટીવી નાઇન પર એ સચોટ વિશ્લેષણની સાથે બતાવવામાં પણ આવ્યું છે અને ફરી એક વખત એક પત્રકારોની પણ પેનલ હશે આપણી સાથે અને એ વિશ્લેષણ પણ કરીશું કે કયા કઈ બાજુ પર એટલે કે કઈ કયા ઝોનમાં શું પરિણામ મળી શકે એમ છે એટલે કે આ મહત્વપૂર્ણ અને સૌથી મોટો જે એક્ઝિટ પોલ જ્યારે દેશ ભર આપણે રિલીઝ કરવાના છીએ અને પત્રકારોની સાથે ચર્ચા પણ કરીશું કે આ એક કરોડની જે સેમ્પલ સાઈઝ લેવામાં આવી છે અલગ અલગ મુદ્દા ઉપર અને તેના આધારે એ નક્કી કરવામાં આવ્યું છે

કે ચારસો નહીં આવે આ વખતે બહુ સાચી વાત છે કે જે પ્રકારે દુનિયાની સૌથી મોટો લોકતંત્ર ભારતની અંદર ચૂંટણીઓનો આજે અંતિમ તબક્કો હતો દેશ આખાની સાથે સાથે દુનિયાના દેશો પણ આજે જે પ્રકારે ભારતના મીડિયા જગતે કરેલો સર્વે જેને આપણે એક્ઝિટ પોલના નામથી ઓળખીએ છીએ એના માટેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે હું માત્ર ભારત નથી કહેતો દુનિયાના પણ કેટલાક દેશો છે અને જે દેશોની અંદર ભારતીયો વસતા હશે એ પણ ખાસ આ એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યું છે અને એવા વખતે એક્ઝિટ પોલની પણ મને એમ લાગે છે કે ઘડીઓ ગણાઈ રહી છે હું બહુ કોન્ફિડન્સ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે હું પ્રચારમાં રહ્યો છું ધારાસભ્ય તરીકે પ્રચાર જવાબદારી નિહાળ નિભાવી છે અમરેલી લોકસભાની સ્થિતિની પણ મને ખબર છે ગુજરાતની રાજકીય સ્થિતિની પણ હું જાણું છું પંજાબ જેવા રાજ્યની અંદર પણ ચૂંટણીનો પ્રચાર મેં કર્યો છે અને ખાસ કરીને મીડિયાની સાથે સંકળાયેલો ઘણા વર્ષથી હોવાથી હું બહુ ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અને દેશની જનતાની જે અપેક્ષા હતી એવા પ્રકારનું પરિણામ મળી રહ્યું છે ફરી એક વખત ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ટ્રેમેન્ડસ વિક્ટરી સાથે ખૂબ મોટી બહુમતી સાથે એક બીજા શબ્દોમાં એક નારો જે ચાલ્યો છે કે ચારસો સીટ પાર સાથે એક નવી સરકાર એ દેશની અંદર પ્રસ્થાપિત થઈ રહી છે નવી સરકાર બની રહી છે ખાસ કરીને વાત કરું તો ચૂંટણીનું પરિણામ તો ચાર તારીખ છે આપણે બે દિવસની હજી રાહ જોવાની છે ત્રણ દિવસ પરંતુ એક્ઝિટ પોલમાં પણ કહેવાતું એ ઇન્ડી ગઠબંધન એ હારી ગયું એવું દેખાય છે કે જે પ્રકારે અનુમાનોના આધારે મીડિયાના પોતાના સર્વેક્ષણોને આધારેને જે પ્રકારે આપ હમણાં પ્રસ્તાવના બાંધી રહ્યા હતા કે એક કરોડ લોકો કરતાં વધારેનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હોય ને એવી સંભાવનાઓને પણ આપણે ન માની કે ન એમના ઉપર ભરોસો રાખી અને એમનો પણ બહિષ્કાર કરવો એમ માનું છું કે ચૂંટણીનું તંત્ર ચૂંટણીનું વ્યવસ્થા તંત્ર કે ચૂંટણી સર્વેક્ષણ કરનારા લાખો પત્રકારો છે

જોડાવાનું હોય ગઈકાલે એમના રાષ્ટ્રીય પ્રવક્તા એમના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષે પોતે જ ના પાડી છે ને એટલા માટે જે પ્રકારે એમને ના પાડી છે જે કારણો આપ્યા છે અને એના આધારે આખા દેશની આજે મીડિયા જગતની અંદર તમામ છાપાઓ કો તમામ ચેનલોની અંદર આ જ પ્રકારની વાત ચાલતી હતી કે કોંગ્રેસ છે એ એક્ઝિટ પોલની ચર્ચામાં જોડાવાનું નથી અને એટલે જ બધાએ એવું કહ્યું હતું કે કોંગ્રેસ છે એટલી બધી નબળી કેમ થઈ ગઈ છે કે હાર હજી તો ચૂંટણીના પરિણામો બાકી છે ત્યારે એક્ઝિટ પોલની ચર્ચાઓમાંથી પણ દૂર રહીને પોતે જ હાર સ્વીકારી હોય એવા પ્રકારનું વાતાવરણ આખા દેશની અંદર બન્યું છે ઓકે મહેશભાઈ તમે ચોક્કસપણે કેટલા અસ્વસ્થ છે કહી દીધું જગદીશભાઈ આપની પાસે આવું છું થોડી વાર જે પ્રકારે જગદીશે પણ કહ્યું કે મલ્કિકાર્જુન ખડગીયાની પણ પ્રતિક્રિયા સામે આવીને તેમણે ટુ નાઇન્ટી ફાઇવ બસો પંચાણુની વાત કરી છે એક તરફ ચારસો પારનો દાવો છે બીજી તરફ બસો પંચાણું આપનું આંકલન શું કહે છે એક્ઝિપોરને થોડી જ વાર છે પહેલા આપનું આંકડ બેન આમ તો જો ને તો છે અને કોથળામાં પાનસેની મારી રીતે આપણે ગમે એને લાગે ભાગે લોહીની ધાર કારણ કે એક્ઝિટ પોલ જે છે એ બહાર હજી આવ્યા નથી પરંતુ આપણે જે આ લોકોના માનસમાં શું ચાલે છે ને આખે આખી સાતે તબક્કામાં જે ચૂંટણી થઈ એમાં જે જે મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા લોકોનું માનસ જેમ જેમ ફરતું રહ્યું અને જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું એ બધુંનું જો આંકલન કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ ત્રણસોની આળે ગાળે રહેશે અને એના એનડીએ જે કહી શકાય બાકી સાથી પક્ષો એની સાઠ પાસઠની બેઠક આવે એટલે ચારસોને પારની ભલે ભારતીય જનતા પાર્ટીવાળા પણ કહેતા હોય કે બીજા લોકો કહેતા હોય પણ મને એમ લાગે છે કે ચારસોને પાર તો કદાચ નહીં જાય એવી સ્થિતિ છે કારણ કે જે હિન્દી બેલ્ટ ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઇવન તો આપણે ગુજરાતમાં પણ એકાદ બે બેઠકનું ઓગણીસ વીસ ચાલે છે તો આજે હિન્દી બેલ્ટમાં જે ખાસ કરીને પ્રભાવ હોવો જોઈએ ઉત્તર પ્રદેશ સહિત કહું છું તો ત્યાં કેટલીક એજન્સીઓના અને બાકી જે નિષ્ણાતો પંડિતો જે એણે કીધું છે કે કેટલાક ખાલી પા સર્જાય એવી સંભાવના છે આ જો જોઈએ બે કીધું તેમ કે જોને તો છે આ આપણી લાગણી નથી કે આપણી કોઈ આગ્રહ નથી જે કાંઈ આંકલન આવ્યું છે ને જે કંઈ સ્થિતિ જોતા એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તો નરેન્દ્ર મોદીને બનવાની

એનું કારણ એવું છે કે ત્યાં કોઈની એક ચોક્કસ પ્રકારની આઈડેન્ટિટી રહી નથી શિવસેના પણ નંબર વન ટુ થ્રી એવું શિવસેનાનું થયું છે એનસીપીમાં એ અજીત પવારને શરદ પવાર વાળી થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં કીધું તેમ ઓગણીસ વીસ છે કારણ કે કોની આરે ગઠબંધન કરવું અત્યારે કોની સાથે નહીં અને એનસીપીમાં શરદ સિંધેની આપણે શિવસેના શરદ સિંધેની છે એ માનવી કે ભાઈ આની સિંધેની શિવસેના કે ઉદ્ધવની શિવસેના કે આવું બધું એટલે જે કન્ફ્યુઝન ત્યાં જે છે મહારાષ્ટ્રમાં ખાસ કરીને કે લોકોને એમ થાય કે મારે કોને મત આપવાને જેને મત આપીએ એ પાછું એને જ જશે કે કેમ કારણ કે તમે હા કારણ કે એક તો પહેલાં ગઠબંધનની વાત આવી હતી એમાં બધા જ વિપક્ષો હતા હવે એમાંથી પાછા ઓગણીસ વીસ થવા માંડ્યા છે અને ચૂંટણી ટાણે આવ્યું ત્યાં સુધી તો ઘણું બધું વિખેર થઈ ગયું છે એટલે લોકો કન્ફ્યુઝનમાં હોવાને કારણે મહારાષ્ટ્ર કદાચ જે છે એ સૌથી વધુ ચોંકાવે તો ના નહીં અને રહી વાત પશ્ચિમ બંગાળની કે જ્યાં હંમેશા આપણે માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીને સહન કરવું પડે છે મમતા બેનર્જી આગળ છે પરંતુ જે કેટલીક ઘટનાઓ હિંસક ઘટનાઓ પણ બની છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ વગેરે એ એક તો દક્ષિણના રાજ્યો અને આ પર્ટિક્યુલરી કારણ કે મમતા બેનર્જી જે છે એ માથાના દુખાવારૂપ પણ બનેલા છે એટલે ત્યાં પણ એટલે પશ્ચિમ બંગાળના કેટલાક જે પરિણામો છે એ પણ ચોંકાવનારા આવી શકે અને મહારાષ્ટ્રના તો ખાસ બેન ઓકે એટલે આ જગદીશભાઈની જે વાત છે આગળ વધારીએ અને મહેશભાઈ પણ જોડાયેલા છે મહેશભાઈ હિન્દી બેલ્ટમાં અને ખાસ તો મહારાષ્ટ્રની જ્યારે વાત એટલે મહારાષ્ટ્ર પર એક ટેક આપનો પણ લઈ લઉં અડતાલીસ બેઠક છે વખત જે બેઠક તમને મળી હતી આ વખતે છેલ્લે છેલ્લે ઇન્ટરવ્યુના પણ ફોર્સીસ વધ્યા છે રેલીઓ પણ વધી ગુજરાતના પણ નેતાઓ ત્યાં ગયા હતા એટલે ક્યાંક છૂપો ખાનો ક્યાંક એ લાગે છે આપને કે અહીંયા થોડો ઘણો ડેમેજ થઈ શકે છે જગદીશભાઈની એ વાત સાથે હું સંમત છું કે મહારાષ્ટ્રની અંદર જે પ્રકારે ગઠબંધન જે પ્રકારે ત્યાંના ગઠબંધનની અંદર જે પ્રકારના ભાગો પડી ગયા શિવસેના એક શિવસેના બે એનસીપી એક એનસીપી બે અને એના કારણે આપણને જોતા એવું લાગે કે મહારાષ્ટ્રના લોકોએ કોના પર ભરોસો વાત એ ઉલ્લેખનીય છે કે આ મહારાષ્ટ્ર રાજ્ય માટેની ચૂંટણી નથી આ ચૂંટણી છે એ દેશ માટેની ચૂંટણી છે દેશ કોને સોંપવું કોના નેતૃત્વમાં દેશ છે એ સુરક્ષિત હશે કોના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી શકશે કોણ દેશ માટે સારા નિર્ણયો કરી શકશે હું એમ માનું છું કે મહારાષ્ટ્રની પ્રજા આના માટે શાણી છે એટલે રાષ્ટ્રીય મુદ્દાઓ આ દેશ કોના હાથમાં સુરક્ષિત હશે આ દેશની સરહદો કોના હાથમાં સુરક્ષિત હશે આ દેશને કોણ ડેવલપમેન્ટની રસ્તા પર આગળ લઈ જઈ શકશે હું એમ માનું છું કે સ્થાનિક સરકાર કરતાં પણ નરેન્દ્ર મોદીની અંદર લોકોને સો ટકા ભરોસો છે ત્યાં શિવસેના એકમાં કેટલો ભરોસો હશે શિવસેના બેમાં કેટલો ભરોસો હશે એનસીપી એકમાં કેટલો ભરોસો હશે એનસીપી બેમાં કેટલો ભરોસો હશે કોંગ્રેસમાં કેટલો ભરોસો હશે મને ખબર નથી પરંતુ હું એવું સ્પષ્ટપણે માનું છું કે મારા પણ સંપર્કો મહારાષ્ટ્રની અંદર છે વેપારીઓ છે મિત્રો છે સગાઓ છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જનતાને મહારાષ્ટ્રની જનતાને નરેન્દ્ર મોદીમાં ભરોસો છે અને આ વખતે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટેની ચૂંટણી છે એટલા માટે હું જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું ભારતીય જનતા પાર્ટીને ગયા વખતની ચોવીસ સીટ કરતાં પણ એક બે સીટ વધારો થવાનો છે એ વાત નિશ્ચિત છે એક થોડો ઉલટ સવાલ મારો એવો પણ છે હિન્દી બેલ્ટમાં અને ખાસ તો ગુજરાતની આસપાસના જે સ્ટેટ છે ત્યાં બીજેપીને કોઈ નુકસાન થાય તો તે પોસાય નહીં કારણ કે તમે ટાર્ગેટ એક ઘણો ઊંચો રાખ્યો છે સાઉથ ઇન્ડિયામાંથી પણ આપણે વાત કરીશું એક એવું સ્ટેટ ખરી જે ખરેખર તમને ચિંતિત કરે કે અહીંયા થોડી ઘણી ડેન્ટ અહીંયા ઊભો થઈ શકે છે એવું કોઈ એક સ્ટેટ ખરી હું એમ માનું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એક આખા દેશની અંદર ચારસો પારના નારા સાથે અમે ચાલ્યા છીએ અમે પ્રચંડ જન સમર્થન લેવા માટે પ્રચાર કર્યો છે ઘરે ઘરે સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના સંગઠને તનતોડ મહેનત કરી છે આયોજનપૂર્વક મહેનત કરી છે વ્યૂહાત્મક રીતે કદાચ અમે ઇન્ડી ગઠબંધન કરતાં અનેક ગણા આગળ હતા અને દરેક વખતે ભારતીય જનતા પાર્ટીનું પ્રચારની માધ્યમની માટે આ જમા જમાપાસ છે અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર છે જ નહીં એવું કહી શકાય દાખલા તરીકે પંજાબ હિન્દી બે આપ તમે સાઉથની અંદર વાત કરો કેરળ તામિલનાડુ હું બંને સ્ટેટની અંદર દાખલા તરીકે કેરળની અંદર ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વોટ ઓફ પર્સન્ટેજની અંદર વધી રહ્યો છે ને કદાચ ભારતીય જનતા પાર્ટી અમારા આંકલન પ્રમાણે બે સીટ કેરળની અંદર અમે લાવીએ છીએ બે સીટ ઉપર વિજેતા થઈએ છીએ એ જ પ્રકારે તામિલનાડુની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થઈ રહ્યો છે એ જ પ્રકારે તેલંગાનાની અંદર ખૂબ મોટા ફાયદા સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા બની આ બાજુ તમે પંજાબની વાત કરીએ ઉત્તર ભારતની અંદર પંજાબની વાત જ્યારે વાત કરીએ તો પંજાબની અંદર આજ સુધી અમે હતા નહીં અમે એક સીટ બે સીટ અમે જીતતા હતા પરંતુ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી ત્યાં એકલા હાથે ચૂંટણી લડે છે પહેલી વખત કેટલાક લોકસભાના ક્ષેત્રો એવા છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ચૂંટણી લડવાનું મુહૂર્ત કર્યું છે પરંતુ હું એમ માનું છું કે ચૂંટણી લડવાના મુહૂર્તની સાથે પંજાબના જનમાનસની અંદર જે પ્રકારની ભાવના જે પ્રકારે ત્યાંના શાસનની અંદર પંજાબની જે ચિંતા વધી છે ખાસ કરીને આમ આદમી પાર્ટીનું જે શાસન ચાલે છે અને પંજાબ છે એ નશાની ગર્તમાં ધકેલાયું છે બેરોજગારીની ગર્તમાં ધકેલાયું છે માફિયાગીરીની ગર્તની અંદર જે પ્રકારનું પંજાબ ધકેલાયું છે જે પ્રકારે યુનિયન બેઝી ત્યાં પ્રકારની ચાલી રહી છે ને વેપારી વર્ગ મધ્યમ વર્ગ જે પ્રકારની પરેશાની ત્યાં ભોગવો રહ્યો છું અને તાજનો સાક્ષી છું બાર દિવસ ત્યાં રહ્યો છું મને ખબર છે કે જનતાનો અંડર કરંટ એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીમાં આજે પંજાબના લોકો પણ વિશ્વાસ ધરાવે છે એટલા માટે હું ચોક્કસ કહી શકું કે પંજાબની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થવા જોઈએ ઓકે જગદીશભાઈ હા જગદીશભાઈનો ટેક આ બાબત પર જ લઈ લે જે મહેશભાઈ વાત કરી કેરળ અને પંજાબમાં શું લાગે છે કારણ કે કેરળમાં જે પ્રકારે મહેશભાઈ પણ વાત કરી જગદીશભાઈ કે બે હજાર ઓગણીસમાં આપણે જોઈએ તો લગભગ દસેક ટકા જેટલા વોટ તો પ્રાપ્ત થયા પરંતુ ખાતું ખુલ્યું નહીં બેઠક મળી નહીં પછી બે હજાર એકવીસની વિધાનસભાની પણ વાત કરીએ મેટ્રો મેન પણ હતા પણ ત્યાં પણ કંઈ ખાસ પ્રદર્શન થવું ને કેરળ અને પંજાબ આ બંને સ્ટેટ પર આપનું આંકલન શું કહે છે હવે તો હા અકાલી દળ પણ નીકળી ગયું છે વિધિ હા સવાલ છે હું છું પણ કેરળ છોડો દક્ષિણના જે રાજ્યો છે એમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી થોડોક ચમકારો બતાવશે કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બે આ વખતે તમે જુઓ તો દક્ષિણના રાજ્યો પર વધુ ફોકસ કર્યું હા એને કારણે એવું બન્યું કે ગુજરાત રેઢું મુકાઈ ગયું હાલાકી એમાં એકાદ બે બેઠકને જો કોન્ટ્રોવર્શિયલ વાત કરો તો બહુ વાંધો નહીં આવે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ દક્ષિણના રાજ્યોમાં ખાલી કેરળ નહીં આંધ્ર તામિલનાડુ તેલંગાણા કર્ણાટક એ જે પંથકમાં જ્યાં આપણે અહીંયા ગુજરાતમાં કોઈ દિવસ કોઈ આપણે સીપીઆઈએમ તો એને કોઈને ખબર નથી કે આ કેવો પક્ષ છે કે શું છે એમ જે દક્ષિણના કેટલાક રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની હાલત એવી છે જેમ કે કેરળ જેમ અત્યારે પણ મહેશભાઈ કે છે કે અમે જુઓ વીસ બેઠક છે તો પણ એમાંથી એમ કે બે બેઠક મળશે એમ કે છે તો વિચાર કરો કે કેટલું જ્યાં અન્નોન હશે ભારતીય જનતા પાર્ટીના લોકો એટલે એ બધા રાજ્યોમાં જે તમે કહો છો કે પંજાબમાં આ વખતે એકલા લડે છે એટલે કદાચ ફાયદો થશે સો ટકા એવું બને કારણ કે જે અત્યારે માન સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર જે છે એનું પરફોર્મન્સ પણ એટલું સારું નથી હા ખેડૂત આંદોલન જે થયું છે હરિયાણા પંજાબના વિશેષ કરીને એટલે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં એ ગયું છે કારણ કે લોકો માને છે કે ખેડૂતોના પ્રશ્ને સરકાર જે છે સમજી નથી એટલે એવા એક બે મુદ્દાને બાદ કરતો બાકી માન સરકારનું પોતીકું કોઈ એવું કૌવત કે કૌશલ નથી જેને કારણે લોકો એને મત આપવા આકર્ષાય પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ લોકોને આકર્ષવામાં એટલી મહદ જેટલી અપેક્ષા હતી એટલી અંશે સફળ નથી થઈ એટલે કેરળમાં તમે કહો કે એટલે સાઉથના રાજ્યો કહો કે આ બાકી પંજાબના રાજ્યો કહો કે સરવાળે તમે જુઓ તો જોઈએ એવો પ્રભાવ પાડી શકશે નહીં ઓકે તો એ તમામ આંકડા પણ આપણે બતાવી રહ્યા છે અને જે સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યું છે અઠાવન ટકા જેટલું મતદાન આ સેવન્થ ફેઝનું થયું છે સાતમા તબક્કાનું થયું છે પણ હવે એ મુદ્દા પણ સમજવાના છે કે કયા કયા મુદ્દા એ ચર્ચામાં રહ્યા સૌથી પહેલા જુઓ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો મુદ્દો પણ અત્યારે જબરજસ્ત એ પ્રચારમાં રહ્યો છે અને આ પાકિસ્તાનનો મુદ્દો તેવામાં ફવાબ ચૌધરીએ પણ ભારતીય રાજનીતિને એક મહત્વપૂર્ણ કમેન્ટ પણ કરી હતી તેની પણ આપણે કરીશું વાત ત્યાર પછી અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો અને આજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી બીજેપીનું કોન્ફિડન્સ વધ્યું હતું અને ચારસો પારનો નારો પણ સંસદમાં ગુંજ્યો હતો અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો કેટલો હાવી રહ્યો લોકોના જનમાનસ પર તે પણ જાણીશું દેશમાં અનામત ખતમ કરવાનો મુદ્દો જોરશોરથી વિપક્ષે ઉઠાવ્યો હતો

તમામ મુદ્દાઓ એવા છે કે જે ચોક્કસપણે લોકસભા ઇલેક્શન દરમિયાન ચર્ચા આયા છે બિલકુલ અને સંવિધાન બચાવવાના પણ આ મુદ્દો વિપક્ષે જોરશોરથી ઉઠાવ્યો હતો કે ત્રીજી વખત જો મોદી સરકાર આવે છે તો બંધારણ ખતરામાં આવી જશે આ પ્રકારની પણ વાતો આ થ્રુઆઉટ આખા ઇલેક્શનમાં જોઈ જેડીએસ નેતાનો સેક્સ સ્કેન્ડલ પણ આવ્યો જેડીએસ જનતા દળ સેક્યુલર કર્ણાટકમાં આ મુદ્દો પણ આવી રહ્યો હતો જ્યારે સભા કરવામાં આવી તે સમય પર પણ ઘણા બધા નેતાઓએ તંજ કસ્યો હતો અબકી બાર ચારસો પારનો નારો શન જાહેરાત થાય તે પહેલા સંસદમાં આ નારોગીનો મુદ્દો પણ ગુજરાતના ઇલેક્શન રાજકારણ હતું ખૂબ પ્રભાવ તેમાં પાડ્યો હતો પછી સુરતની બેઠક આપણે લઈ લઈએ સુરત ગુજરાતની બેઠક બિનહરીફ થઈ એ મુદ્દો પણ એટલો જ ગુજરાતમાં ચોક્કસપણે ચર્ચામાં રહો પચીસ પર ત્યારબાદ મતદાન થયું સુરતની બેઠકને લઈને કોંગ્રેસે સતત ભાજપને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો રાહુલ પર મોદીનું કડાખટવાળું નિવેદન એ પણ ચોક્કસપણે ચર્ચામાં આવ્યું હતું કેટલાક નિવેદનો એવા રહ્યા કે જે ચોક્કસપણે ચર્ચામાં રહ્યા કેટલાક મુદ્દાઓ જાતિગત જો મુદ્દાઓની વાત કરીએ તો એ પણ એટલા જ આવી રહ્યા

મોદીના નિશાને રાહુલ ગાંધી કેવી રીતે રહ્યા તેની પણ તેમણે વાત કરી પાંચ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રી બનાવવાનો પણ આરોપ

લઈ તો એમાં ચર્ચામાં આવતું હોય છે એ બાબતે નિશાના પર ભાજપ અને મોદી હોય જ છે હું ધારું તે મોદીના મોઢે બોલાવી શકું છું આ પ્રકારનું પણ રાહુલ ગાંધીનું નિવેદન અને એને લઈને પણ ચોક્કસપણે રાજકીય સ્તરે ગરમાવું આવી ગયું હતું આ તમામ મુદ્દાઓ એવા છે કે જે કોંગ્રેસ તરફથી ઉઠાવવામાં આવ્યા પછી અનામત હોય બંધારણ સંવિધાનને લઈને હોય લોકશાહીને લઈને હોય કે જે બાબતે તેમણે ભાજપને રીત સર ઘેરવાનો પ્રયત્ન અને નરેન્દ્ર મોદીએ ત્યાં સુધી પણ કહ્યું હતું કે શું આ વખતે ખરેખર અંબા અંબાણી અને અદાણીનું નામ લેવામાં નથી આવ્યું શું કોઈ વ્યવહાર થયો છે આ પ્રકારની પણ વાતો વડાપ્રધાને એમના સભામાં રેલીઓમાં ખુલ્લા મંચ ઉપર કહી હતી એટલે ઘણા બધાએ તંચ કસવામાં આવ્યા હતા મહેશભાઈ શું આ જ બધા મુદ્દા મોંઘવારીનો જે મુદ્દો હોય તો ચલો એ એ મુદ્દે ચર્ચા થ એ મુદ્દે ચર્ચા થાય એ મુદ્દે લોકો વોટ કરે પણ મુદ્દા આની આસપાસ જ ફરતા હોય છે આક્ષેપ પ્રતિ આક્ષેપ આરોપ પ્રત્યારોપ શું આ છે એક હેલ્ધી ડેમોક્રેસી હું એ મારું છું કે કેટલાક મુદ્દાઓ જે છે ઇલેક્શનની અંદર પ્રત્યુત્તરના સ્વરૂપમાં આક્ષેપ પ્રતિ આક્ષેપના સ્વરૂપમાં આવતા રહેતા હોય છે ને એના આપણે સૌ જાણકાર પણ છીએ પરંતુ મૂળ મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટી ચાહે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય ચાહે અમારા ગૃહમંત્રી અમિતભાઈ હોય ચાહે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કોઈપણ સભાની અંદર કોઈપણ પ્રતિપક્ષના આક્ષેપનો જવાબ આપવાની સાથે ભારતની અર્થનીતિની ચર્ચા કરી છે ભારતના ડેવલપમેન્ટની વાત કરી છે ભારતની સુરક્ષાની વાત કરી છે રોજગારી માટેની વાત કરી છે તમામ જે ડેવલપમેન્ટના જે જે કોઈ પહેલોઓ છે દેશની અંદર એના માટેની તમામ વાત કરી છે હા આક્ષેપોના જવાબ પણ આપ્યા છે પરંતુ મારે આપના દ્વારા ધ્યાન મારે દોરવું છે કે કોંગ્રેસની એક પણ રેલી મને આપ બતાવો એના દિગ્ગજ નેતાઓ બતાવો એમને દેશના પ્રધાનમંત્રીની સામે થૂંકના છાંટા ઉડાડવા સિવાયનું શું કામ કર્યું મને ખ્યાલ છે કે થોડા સમય પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો જાતિગત મર્ત શું થયું આ મુદ્દાનું ક્યાં ગયો એ મુદ્દો આ ચૂંટણીની અંદર કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નથી ન ડેવલપમેન્ટનો મુદ્દો છે ન દેશની સુરક્ષા માટેનો મુદ્દો છે ન વિઝન છે એમની પાસે માત્ર ને માત્ર આખી ચૂંટણીની અંદર બે જ પ્રકારના મુદ્દા બંધારણ અને અનામ એના આધારે કોંગ્રેસ ચૂંટણી લડી છે હું આપને પૂછું છું કે આ દેશની અંદર કોણે આ બંધારણ બદલવાની ચેષ્ટાઓ કરી છે કેટલી વખત બંધારણ બદલાયું છે અને કોણે આ બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષની અંદર ક્યારે બંધારણ બદલવા માટેની કોઈપણ પ્રકારની તજવીજ કરી કે ક્યારેય કોઈ કર્યું હોય તો અનામત બદલવા માટેનો ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય વિચાર સુધા નથી પરંતુ અનામત બદલાશે અનામત કાઢી નાખવામાં આવશે તમે જે પ્રકારનું કરો છો કર્ણાટકની અંદર એ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કર્યું છે તૃષ્ટિકરણની રાજનીતિ જે કરવાવાળા છે એ જ આ પ્રકારના મુદ્દાઓ આગળ લાવી અને સભાઓની અંદર લોકોને કોઈ પણ પ્રકારે મત છે એ પરિવર્તિત કરવા માટે પોતાની તરફેણમાં આવો કે તમારા આક્ષેપો કરીને ચૂંટણી બિલકુલ આપને અટકાવવા માંગુ છું પણ હવે સમય હવે રિવર્સ કાઉન્ટડાઉન જોવો શરૂ થઈ ગયું છે 7 મિનિટ 13 સેકન્ડ 12 11 10 આ એક્ઝિટ પોર અમે આપને બતાવવાના છે વિધી